दुनिया में कोरोना संक्रमण रफ्तार पकड़ी रही है, तेमा चीन फरी एपी सेंटर बन्यो छे। चीन में करोड़ों लोगों ने संक्रमण अने लाखों लोगों ना मौत थवानी दहशत है, परंतु चीन सरकार सब सलामत होवानो दावो करी रही है। विविध मीडिया रिपोर्ट अनुसार ओमिक्रॉन BF7 वेरियंट हाहाकार मचावी रही है। आवा समय चीने दावो कर्यो छे कि गुरुवार ना रोज एक पण व्यक्ति नु कोरोना थी मौत नथी थयु। चीनमांथी महामारीथी मरण थवाना जे आंकड़ा आवी रह्या छे तेने दुनियाभरना एपिडेमियोलॉजिस्ट शंकानी नजरे जोई रह्या छे। चीन अने विश्व आरोग्य संस्थानुं महामारीथी थता मृत्यु आंकनुं आंकलन जुदा प्रकारनुं छे। चीन जे न्यूमोनिया प्रकारनुं फेफसामां थतुं इन्फेक्शन अने स्वास्थ्य दर्दीओनो देह छूटे तेने ज कोरोना मृत्यु गणे छे। ज्यारे विश्व आरोग्य संस्था कोरोनाना संक्रमणना प्रत्यक्ष अने अप्रत्यक्ष संक्रमणने पण कोरोना मौत गणे छे। चीनना स्वास्थ्य अधिकारीओए कबूल्यू हतुं के आवनारा केटलाक समयमां COVID-19થી 80 કરોડ લોકોને સંક્રમણ થવાની શક્યતા છે, જો કે ત્યાર પછી વધતા જતા સંક્રમણ અને મરણ આંક અંગે ફરી મૌન સેવી લીધું છે। વધુને વધુ લોકો આઈસીયુમાં ભરતી થઈ રહ્યા છે। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે ચીનમાં કોરોનાની નવી લહેરને કારણે વધુને વધુ લોકો હોસ્પિટલ ભેગા થઈ રહ્યા છે, પરંતુ ચીન દ્વારા સટીક જાણકારી મળતી નથી। લોકોમાં સંક્રમણ કેટલું ગંભીર છે તેનો અંદાજ હોવો જરૂરી છે। હોસ્પિટલમાં ભરતી તથા આઈસીયુમાં કેટલા લોકો છે એની પણ જાણકારી હોવી એટલી જ આવશ્યક છે। ચીને પોતાની ઝીરો કોવિડ પોલિસીમાં છૂટછાટ આપી એ પછી કોરોના સંક્રમણનું સુનામી આવ્યું છે। યાત્રાધામ વીરપુરમાં કોરોનાની સંભવિત લહેરને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં તમામ પ્રકારની સુવિધાઓ કાર્યરત કરાઈ છે કે જેમાં 250 લીટર પ્રતિ કલાકનો ઓક્સિજન પ્લાન્ટ સાથોસાથ 30 ઓક્સિજન સાથેના આઇસોલેટ બેડ પણ મૂકવામાં આવ્યા છે। વીરપુર સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ડોક્ટરની ટીમ તેમજ દવાઓના પૂરતા જથ્થા સહિત તમામ સુવિધાઓની તૈયારી સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવી છે। દર્દીઓ જેટલા આવે શંકાસ્પદ એનું નિદાન કરવામાં આવે છે અને એની RT-PCR રિપોર્ટ કરવામાં આવે છે, પછી એની પ્રાઇમરી ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે, જો પોઝિટિવ આવે તો એને આગળ આઇસોલેશનની સુવિધા પણ આપણી હોસ્પિટલ